હાલ જૂનાગઢ જિલ્લાના તમામ વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર જાણે કે આગ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પરથી ઝરણાઓ છે તે નદીની માફક વહી રહ્યા છે, અને શહેરની જો વાત કરવામાં આવે તો શહેરની અંદર પણ બજારોની અંદર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. ત્યારે આ પાણીની અંદર ખાસ કરીને જે ફોર વ્હીલરો અને ટુ વ્હીલરો સહિત લોકો પણ તણાતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. સાથે સાથે જે પશુપાલકો છે તેમના માલઢોર છે તે પણ તણાઈને વહી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપી દ્વારા લોકોને ઘરોની અંદર રહેવા માટે જ અપીલ કરવામાં આવી છે, ઘરોની બહાર ન નીકળવાની સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે આ જોરદાર વરસાદને લઈને લોકો પણ ખાસ સાવચેત રહે તે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં જે એસટી વિભાગ છે તેના સ્ટોર છે તેમાંથી જે ટાયરો છે તે પણ નદીમાં તણાતા દેખાઈ રહ્યા છે. ત્યારે મિત્રો, હાલ વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ હોય ત્યારે ખાસ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ જિલ્લાના છે, જૂનાગઢ શહેરના છે, કે જૂનાગઢ શહેરની અંદર હાલ વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ત્યારે આપના વિસ્તારની અંદર પણ આપ સાવચેતી અને કાળજી લેશો. સાથે સાથે જૂનાગઢ જિલ્લા એસપી સાહેબ રવિ તેજા દ્વારા લોકોને ઘરોની અંદર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. પેલા બેન ને કે કેવું હોય તેને કે જોવું હોય તો હાલો મરી ગયો. આવું ત્યાં આવતો જેવું તો સારું હતું, અહીંયા ખોટો હતો.